गुड मॉर्निंग एवरीवन। बेटा आज आपने आ तमारी चोपड़ी माथी एक्टिविटी 6 करसु। ओके, शिक्षक नी मददथी नीचे नु गीत वारंवार गाओ। आ राइम छे એટલે કે પોયમ છે। આ હું તમને બોલીશ અને સમજાવીશ। ટ્રાયંગલ એટલે કે ત્રિકોણ, આને શું કહેવાય? આ શેપને ત્રિકોણ કહેવાય અને અંગ્રેજીમાં ઇંગ્લિશમાં ટ્રાયંગલ કહેવાય। હવે હું આ વાંચીશ। અ ટ્રાયંગલ હેઝ થ્રી સાઇડ્સ થ્રી સાઇડ્સ થ્રી સાઇડ્સ અ ટ્રાયંગલ હેઝ થ્રી સાઇડ્સ કાઉન્ટ 1 2 3। આમાં એમ કહે છે કે આ ત્રિકોણ છે એના 3 ખૂણિયા છે, 1 2 3। તો એને તમે કાઉન્ટ કરો એમ કે 1 2 અને 3, તો થયા ને 1 2 3 બરાબર। હવે આ ચોરસ, ચોરસ એટલે સ્ક્વેર। અ સ્ક્વેર હેઝ 4 સાઇડ્સ 4 સાઇડ્સ 4 સાઇડ્સ। અ સ્ક્વેર હેઝ 4 સાઇડ્સ બે આર ઓલ ધ સેમ। આમાં એમ કહે છે કે આ ચોરસ છે અને એના 4 ખૂણા છે, 1 2 3 4 એવી રીતે, અને તે પણ પાછા સરખે સરખા, સેમ ટુ સેમ, એટલે ચોરસ થાય બરાબર ને, 1 2 3 4 એટલે સ્ક્વેર એટલે ચોરસ, સરખે સરખા સેમ। હવે આ રેક્ટેંગલ કહેવાય અને ગુજરાતીમાં એને કહેશું લંબચોરસ। હવે આ હું ગાઈશ અને તમને સમજાવીશ। અ રેક્ટેંગલ હેઝ 4 સાઇડ્સ 4 સાઇડ્સ 4 સાઇડ્સ। અ રેક્ટેંગલ હેઝ 4 સાઇડ્સ 2 શોર્ટ એન્ડ 2 લોંગ। આમાં એમ કહે છે કે આ લંબચોરસ છે અને એના જે સાઇડ્સ છે એટલે કે બાજુના જે છે એ નાના અને મોટા છે, સરખા નથી। આ બે નાના છે, આ બે મોટા છે બરાબર, 2 શોર્ટ એન્ડ 2 લોંગ એટલે કે આ બે લાંબા અને આ બે ટૂંકા। ઓકે, હવે આ છે સર્કલ એટલે કે રાઉન્ડ, એને કહેવાય ગોળ બરાબર। હવે આ હું બોલીશ અને સમજાવીશ। અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ નો બિગનિંગ નો એન્ડ એટલે કે આમાં એમ કહે છે કે આ જે સર્કલ છે એના નથી ખૂણા, નથી કાંઈ, નથી લાંબા, નથી ટૂંકા, એટલે કે નો બિગનિંગ, નથી શરૂઆત, નથી એન્ડ એટલે કે અંત, એટલે એ ગોળે ગોળ છે। ઓકે, સમજ પડી? હવે આ જે છે રાઇમ એ તમને તમારી નોટબુકમાં 4 લાઇનની 1 ટાઈમ લખવાની છે, બોલી બોલીને લખજો અને હા શેપ દોરજો, હા આવી જ રીતે શેપ દોરવાનો, પેરેગ્રાફ લખવાનો, શેપ દોરવાનો, પેરેગ્રાફ લખવાનો, એવી રીતે આ આખી પોયમ તમને કરવાની છે। ઓકે, અને મિસને ફોટો સેન્ડ કરજો।